કેશોદના વાગેશ્વરી મંદિરે શાકંભરી નવરાત્રિની ઉજવણીમાં શાકભાજી શૃંગાર કરવામાં આવે છે, જેના દર્શનાર્થે આવતા લોકો લાભ લઈ રહ્યા છે। કેશોદમાં આવેલ વાઘેશ્વરી મંદિરે 13 વર્ષથી શાકભરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે, જે પોષ સુદ 8 થી પોષ સુદ પૂનમ સુધી શાકભાજીનો શૃંગાર કરવામાં આવે છે, તેમજ સુંદર કાંડ તથા ડિસ્કિંધા કાંડ તથા આરતી કરવામાં આવે છે। શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે જે મનુષ્ય શાકભરી દેવીની સ્તુતિ, જપ, પૂજા અને વંદન કરે છે તે સત્વરે અન્ન, પાણી તેમજ અમૃતરૂપ ફળનો ભોગતા થાય છે। તે મુજબ વાઘેશ્વરી મંદિરે દરરોજ શાકભાજીનો શૃંગાર કરવામાં આવે છે। 3 તારીખથી 10 તારીખ સુધી શાકભરી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે અને સવાર સાંજ આરતીનો લાભ લેવા વાઘેશ્વરી મંદિરના પૂજારી ઉમંગ મહેતા દ્વારા ધર્મપ્રેમી જાહેર જનતાને જણાવ્યું હતું। આજ રોજ શાકંભરી નવરાત્રિનો બીજો દિવસ છે। શાકંભરી નવરાત્રિ એટલે કે ભારતીય ધર્મમાં ધનની દેવી લક્ષ્મી ગણાય છે અને અન્ની દેવી અન્નપૂર્ણા ગણાય છે। તેવી જ રીતે હરિભરીને શાકંભરીની દેવી એટલે કે શાકંભરી દેવી। શાકંભરી દેવીનો અર્થ થાય છે કે દુષ્કાળ સમયે ભૂખ્યા જનોની જઠરાગ્નિ ઠારવા દેવી જગદંબાએ શાકંભરી સ્વરૂપે પ્રગટ્યા હતા અને શાકંભરી મહિમા શાકંભરીનો મહિમા દુર્ગા સપ્તસતીના 11મા અધ્યાયમાં દર્શાવેલો છે। આ શાકંભરી નવરાત્ર છેલ્લા 13 વર્ષથી કેશોદ વાઘેશ્વરી મંદિરે ઉજવવામાં આવે છે। એના તેના દર્શનનો સમય સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધીનો છે અને આરતી પણ સવારે 7 અને સાંજે 7 વાગ્યા છે। તો દરેક માઈ ભક્તોએ લાભ લેવો। ગોવિંદ અડિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કેશોદ।